નમસ્કાર, હું છું તોરલ, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. સૌથી પહેલા વાત કરીશું, સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે, તેને લઈને આગામી 3 દિવસ પણ ભારે વરસાદની આગાહી સમગ્ર રાજ્ય માટે આપવામાં આવી રહી છે. તો નવરાત્રીનું પર્વ હવે ગણતરીના દિવસોમાં શરૂ થઈ રહ્યો છે, ત્યારે વરસાદ વિઘ્ન બની શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, 3 ઓક્ટોબર બાદ વરસાદ ઘટી શકે છે, પરંતુ 3 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. તો હજુ પણ 3 દિવસ ભારે વરસાદની આગાહી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે. એક તરફ નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તો વરસાદ આ વખતે નવરાત્રીમાં વિઘ્ન બની શકે છે. જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેના કારણે ફરી એક વખત મેઘરાજા ગુજરાતને ગમરોળે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તો વરસાદી માહોલ હજી પણ આગામી 3 દિવસ યથાવત રહી શકે છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતનું વાતાવરણ પલટાયું છે, અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આગામી 3 દિવસ માટે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે કે હજી ભારે વરસાદ સમગ્ર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસી શકે છે. ખાસ કરીને નવરાત્રી હવે નજીક આવી રહી છે ત્યારે ખેલૈયાઓ માટે આ ચિંતાના સમાચાર ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે. ભારે વરસાદ સમગ્ર રાજ્યમાં વરસે તેવી પૂરી શક્યતાઓ, તો નવરાત્રીનું પર્વ વિઘ્ન બની શકે છે વરસાદ. ત્રીજી ઓક્ટોબર સુધી સતત વરસાદના એંધાણ છે, ત્યારબાદ વરસાદ ઘટી જશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે રીતે સિસ્ટમ ગુજરાત પર સક્રિય થઈ રહી છે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે આગામી 3 દિવસ ભારે વરસાદ વરસી શકે છે. સંવાદદાતા કામેશ ચોકસી વધુ વિગતો સાથે ફોનલાઈન પર. કામેશ, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે, હજુ પણ 3 દિવસ મેઘરાજા મહેરબાન રહી શકે છે ગુજરાત પર? બિલકુલ તોરલ, કહી શકાય કે આ ફેરી મેઘરાજાની મહેર ન કહી શકાય, પરંતુ હવે જો વરસાદ પડે તો તે મહેર કહેરમાં સાબિત થાય તેવી પણ શક્યતા છે. કારણ કે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસમાં હજી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તોરલ, આપને જણાવી દઉં કે રાજ્યમાં સરેરાશ 130%થી વધુ વરસાદ નોંધાયો છે. 100% વરસાદનું જે અનુમાન હતું એ તો પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત 130% વરસાદ નોંધાયો છે, અને હજી જો વરસાદ પડે તો રાજ્યમાં કહી શકાય કે ખેત પાકને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. અત્યારની જે આગાહી છે તે પ્રમાણે આગામી 3 દિવસ જે છે એ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આપને જણાવી દઉં તોરલ કે 29, 30 અને 31 નવરાત્રીના પ્રારંભે પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે, જેને લઈને ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેવી પણ એક શક્યતા વ્યક્ત કરાઈ છે. જી તોરલ, કામેશ આભાર જાણકારી માટે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે આગામી 3 દિવસ હજી પણ ભારે વરસાદ સમગ્ર રાજ્યમાં વરસી શકે છે.